તો તાઇવાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1ની માપવામાં આવી છે. આ મહિનામાં તાઇવાનમાં બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા મહિનાની શરૂઆતમાંથી 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1999માં તાઇવાનમાં આવેલા ભૂકંપના કારણે 2000 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 2016માં પણ ભૂકંપના કારણે 100 લોકોના મોત થયા હતા. તાઇવાનમાં એક મહિનામાં 1000થી વધુ આંચકા અનુભવાયા છે. આ મહિનાની શરૂઆતમાંથી 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારથી તાઇવાનની જમીન સતત ધ્રુજી રહી છે. શનિવારે પણ અહીં 30 મિનિટના અંતરાલમાં 2 આંચકા અનુભવાયા હતા. આમાંથી એકની તીવ્રતા 6.1 અને બીજાની તીવ્રતા 5.8 હતી. બંને ધરતીકંપનું કેન્દ્રબિંદુ લગભગ સમાન હતું, પરંતુ બીજા ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ પૃથ્વીની સપાટીની અંદર 18.9 કિલોમીટરની અંદર હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.